ગણિત ગમત ધોરણ 3 જો આપણે પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર છે આજે આકાર અને ભાત 5મું જો આમાં આકાર આપ્યા છે એમાં ડિઝાઇન આપી છે ભાત તો આપણે એમાં લેપર બનાવવાનું છે એટલે આપણે શીખીએ લેપર બનાવવું તો જો એક આગળ લીધો છે પછી એને સરસ મજાનું પહેલાં કાપવાનું લંબચોરસ પછી વચ્ચેથી વાળી ચિત્રમાં તમે જોતા જાઓ કેવી રીતે બનાવેલું છે 1 નંબર 2 નંબર પછી 3 નંબર અને 4 એવી રીતે બનાવતું જવાનું છે પછી એકદમ વાળવાનું ફોલ્ડર કરી અને પછી જ્યાં ફટાક દઈને અવાજ કરી એટલે એકદમ સીધું આવું બની જશે એટલે તમારે એમાં વસ્તુ ભરવી હોય કોઈ પૈસા કે કોઈ પણ નોટો સિક્કા એ બધું એમાં રાખી શકાય તમને આવડતું જશે બનાવતા હવે આકારો સાથે ગમત જો અહીંયા કેટલાક આકારો આપ્યા છે ત્રિકોણ એમાં છે લાલ ચિત્ર આપ્યું છે ને એમાં કેટલા જેટલા ત્રિકોણ હોય ને એમાં લાલ રંગ પૂરવાનો છે પછી લંબચોરસ છે આપ્યું છે અહીંયા એમાં વાદળી એટલે દૂધિયા પછી ચોરસ હોય એમાં પીળો રંગ પૂરવાનો છે અને વર્તુળ જેટલા દેખાય એમાં તમારે લીલો રંગ પૂરવાનો છે જે ઉપર કીધું છે એ રીતે આકાર સાથે ગમત એક વિદૂષક એટલે રંગલો એનું ચિત્ર આપ્યું છે તો તમને એવું તો બહુ ગમશે ને એટલે આ કલર પૂરી લેજો ત્યાર પછી નીચેની આકૃતિમાં કેટલાક ત્રિકોણ છે જો અહીંયા આકૃતિ આપી છે એમાં કેટલા ત્રિકોણ છે એમાં ગણીને આમ એ નીચે લખવાનું આમાં કેટલા ત્રિકોણ છે અહીં કેટલા બને છે અંદરના 12ના બધાએ ગણતરી કરી લેવાની 1 2 3 4 5 6 7 8 9 એ રીતે ગણવાનું પછી નીચેલી આ પેલી આકૃતિ છે એમાં સૌથી મોટું લંબચોરસ કયું છે એ શોધવાનું જો અહીંયાથી અહીંયા ગોતેલું છે લંબચોરસ છે બીજા ત્રિકોણ છે એટલે એક જ કહેવાય ને પછી એમાં ગણી લેજો ઊભા ને આડા બે ગણવાના તો એમાં ઘણા બધા થાય છે ખાલી મોખી ગણતરી કરવાની છે આમાં પણ લંબચોરસ આમ ગણી અહીંથી ગણતરી કરી લેવાની ખાના ખાના કેટલા થાય છે લંબચોરસ એ પછી ધાર અને ખૂણો એ શોધવાનું છે આ બાળકો જો અહીં રમે છે ટેબલની ઉપર બધાએ રમત છોટું બોટું બંટી ટીંકુ રાજા અને મીતા એ બધાએ બાળકો રમત રમી રહે છે મીતાએ તેના 5 મિત્રોને રમત રમતા હતા ટીકુની આંખે પછી પાટો બાંધ્યો જેનો વારો હોય ને આંખે પાટો બાંધી દીધો પછી તેણે પોતાની ઈચ્છા થાય ત્યારે તાળી પાડવાની અને જ્યારે બાકીના ટેબલની બાજુમાં બધાએ ઘમતા રહીએ સંગીત ખુરશી હોય ને એવી રીતે પછી ટીકુ તાળી પાડવાનું બંધ કરે એટલે બધા જણા ઊભા રહી જાય અને જ્યાં ઊભા હોય જે બાળક તે ખૂણા પાસે ન ઊભો હોય તે આઉટ ગણાય એવી રીતે આંખે પાટા બાંધી અને બધાએ જો બહુ મજા આવે એવી રમત છે સરસ મજાની તમે પણ આવી રીતે ઘરે અત્યારે રજામાં રમજો ઉપર આપેલ ચિત્રને જોઈને પછી તમારે કહેવાનું કે કોણ આઉટ થયું છે જો અહીંયા તમારા ચિત્રમાં જુઓ કોણ આઉટ છે તો મીતા આ રમત ગોળ ટેબલની આજુબાજુમાં રમી શકાય તો શા માટે ગોળ ટેબલમાં ન રમી શકાય એમાં ખૂણો હોય નહીં આપણી આજુબાજુની ઘણી બધી વસ્તુઓ છે સીધી ધાર જો એવી ધાર કોને કોને હોય તો પુસ્તકને ખુરશીને પતંગને કોઈ પણ લંબચોરસ ચોરસ વસ્તુ હોય એ બધાને ધાર હોય છે પદાર્થ ઘણા બધા તમે અનુમાન કરજો ચાલો આજે આટલું રાખી હશે.